વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ ઉપર ખેરગામમાં થયેલા હિચકારા હુમલાના વિરોધમાં ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ ગામ પંચાયતના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપી खेर गाम में भाजपा नेताओं द्वारा कांग्रेस आदिवासी धारासभ्य अनंत पटेल पर हिचकारो हुमलो करने घटना ने वखोड़ी काढ़ी। आ हुमलो करनाराओ सामे कड़क में कड़क कार्यवाही करवामां आवे तेवी मांगणी करवामां आवी हती। कांग्रेस समितिना आवेदन पत्र आपवाना कार्यक्रम में वलसाड जिला कांग्रेस प्रमुख दिनेश पटेल तथा माजी सांसद किशन भाई पटेल सहित अग्रणी उपस्थित रहा था। आखा गुजरात में गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा जे आदिवासी नेता है आदरणीय आनंद भाई के जेमना पर एक आदिवासी ने एक करी एकता राखी संगठित राखी आदिवासी ना प्रश्नों माटे हमेशा लड़ता आया जेमने एक मोहरू बनावीने बीजेपी एवं नक्की कर्यू कि जो आवनारी चूंटणी में जो अमारे जीतू हशे तो आ आनंद भाई ने ठेकाणे पाड़वा पड़शे एवी एमनी नेम हती। ए नेम ने ध्यान में राखीने ए लोकोए आनंद भाई पर एक भाजपना प्रमुख द्वारा हिचकारो हुमलो करवामां आव्यो। एने हिचकारो हुमलो एवो हतो कि एक नेता प्रजा माटे लड़तो होय तेने मारी नाखवानी कोशिश थती होय एने गळू दबावामां आवतो होय सामान्य रीते गुप्त मार आपवामां आवतो होय एना सिवाय निंदनीय घटना बीजेपी कई होई शके। तमे समजी शको छो कि जे व्यक्तिओने અત્યાર સુધીમાં લોકો પર જુલમ કરીને મત લેવા, દબાણ કરીને મત લેવા, જગા જગાએ ધંધા પસાદ ઊભા કરીને મત લેવા અને જ્યારે એની સામે કોઈ બળ ઊભું કરે, તાકાત ઊભું કરે તો એને મારીને ધમકાવીને દબા દેવાની કોશિશ કરવામાં આવે, આ નીતિ ખાતર જે લોકો મત લઈને જીતવા માગે છે, આવનારા દિવસોમાં પણ તમે જોઈ શકો છો। મોંઘવારી જુઓ, લોકોની હાલત જુઓ, અત્યારે જ એક આવકના દાખલા માટે કે જાતિના દાખલા માટે જે લોકોની ભીડ છે એના પરથી તમે સમજી શકો છો કે લોકોને એની એને પોતાને પ્રૂફ કરવા માટે જાતિ પ્રૂફ કરવા માટે ચાર ચાર પેઢી ભેગી કરવી પડતી હોય અને એક એક દાખલા માટે બે બે પાંચ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય એ નીતિ એમની ભાજપની છે ને એ નીતિ સામેમાં જે વ્યક્તિ લડે છે તેમને દાબી દેવાની કોશિશ કરવામાં આવે છે ને એ માટે આખા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કક્ષાએ ને તાલુકા કક્ષાએ આવેદનપત્રમાં આપવામાં આવ્યું તેમાં જ આપણી વચ્ચે આજે બધા જ સ્થાનિક લેવલના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાથે સ્થાનિક લેવલના બધા જ આગેવાનો સાથે હાજર રહીને એક આવેદનપત્ર આપ્યું અને એમની સામે જે ગુંડાઓ છે જે લોકોને પકડવામાં આવે અને એમને જેલ ભેગા કરવામાં આવે આવનારા દિવસમાં બીજી હરકત ખોટી ન થાય એના માટેની કાર્યવાહી કરવામાં આવે એ વાત માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। આભાર।